ખિલાવાડની દીકરી પર દુષ્કર્મ આચરનારને તાત્કાલિક નિર્ણયથી કડક સજા આપવા માટે મહિલા સુરક્ષા સહાયક સંગઠન દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખિલાવાડ ગામે એકવીસ રન બે હજાર એકવીસના રાત્રે અઢાર વર્ષની યુવતી પર સાઠ વર્ષના શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું ઘટનાનો મહિલા સુરક્ષા સહાયતા સંગઠન દ્વારા સખત વિરોધ દર્શાવવામાં આવ્યો આ અનુસંધાને તારીખ ચોવીસ રન બે હજાર એકવીસના રોજ મહિલા સુરક્ષા સહાયતા સંગઠન દ્વારા ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ ઘટનાની અને અનિચ્છનીય છે અને આવા વહેલી તકે ફાંસીની સજા આપવામાં આવે નહી તો આવા રાક્ષસ સમાજમાં બેફિકર થઈને ફરતા રહેશે અને વારંવાર આવા ગુનાઓ આચરતા રહેશે આ સાથે પ્રમુખ ભાવનાબેન શાહ અને પ્રતિકભાઈ મુરજિયાએ પ્રાંત અધિકારીને પણ જણાવ્યું હતું કે આ કેસને ફાસ્ટ કોર્ટમાં મૂકવામાં આવે માટે આ નરાધમને વહેલી સજા આપી શકાય હાલ આ કેસ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યો હોય એવું પ્રતીત થઈ રહ્યું છે પીડિતા એના પરિવારને અનેક પ્રકારની ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે તો તેમને પૂરતું સંરક્ષણ આપવામાં આવે અને આ ધમકીઓ આપનારી સમો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી મહિલા સુરક્ષા સહાયતા સંગઠન દ્વારા માંગ કરવામાં આવી છે પ્રતિકભાઈ મોરચરિયા સાથે વાત કરતાં તેમને આ ઘટના પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવા અપરાધીઓને ફાંસીની સજા મળવી જોઈએ તેમજ જમીન મારવા પાત્ર ના હોવા જોઈએ અને આ દીકરીને અને તેના પરિવારને પણ સુરક્ષા પૂરી પાડવી જરૂરી છે આ કેસમાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં ન આવે તેવી પણ માંગ કરી હતી આ તકે મહિલા સુરક્ષા સહાયતા સંગઠનના પ્રતિકભાઈ મોરજરિયા ભાવનાબેન શાહ ધવલભાઈ શાહ ધીરજભાઈ બારીયા જયંતિભાઈ સિંગર ફાયલબેન બાંભણિયા લાલજીભાઈ બારૈયા કાજલબેન તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર ઘટનાનો વિરોધ દર્શાવ્યો હતો ફાયલ બાંભણિયા જેડસટીવી ઉના